દ્વારકાના દરિયામાં સાત જેટલા ગીર સોમનાથના માછીમારો લાપતા બન્યા છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ માછીમારોના ગામમાં શોકનું મોજું છવાયું છે આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દામલી ગામના દ્વારકાના સમુદ્રમાં આખી આખી બોટે જલ સમાધિ લીધી છે જેમાં ગીર સોમનાથના અલગ અલગ ગામના સાત જેટલા માછીમારો લાપતા બન્યા છે આ તમામ માછીમારોની દરિયે શોધખોળ હાથ ધરાઈ છે પરંતુ હજુ સુધી તેમનો પત્તો લાગ્યો નથી કોડીનારથી છ કિલોમીટર દૂર દામલી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે કારણ કે અહીંના એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ યુવાનો સમુદ્રમાં લાપતા બન્યા છે સમુદ્રની વચ્ચે મેઇન બોટ લઈને સાત જેટલા માછીમારો દરિયા ખેડવા ગયા હતા પરંતુ આ બોટ મધ દરિયે જતા પાણીમાં ગરકાવ થઈ અને તેમાં રહેલ સાત જેટલા માછીમારો સમુદ્રમાં ગરકાવ થયા તો એવું છે કે મોટી સીપ બાજુમાંથી નીકળી ત્યાં આ લોકોને ઝાપટ મારી દીધી તો સરકાર એવું કંઈક ધ્યાન આપે કે આવી નાની બોટવાળાને કોઈ મદદ કરે પ્લાસ સ્ટીમ આ જે સ્ટીમર નીકળે તો એના માટે કંઈક વ્યવસ્થા કરે કે એને જાણ કરે કે એનો રસ્તો કોઈ નક્કી કરે આવા લોકો રાતના કદાચ નિંદરમાં આવીને ગુલાડીને વયા જાય શું પરિસ્થિતિ છે હજી નીકળ્યા નથી એવી વાત હમણાંય બે છોકરા અમારા ગામના છે બે સગા કાકા મોટા બાપાના ગામમાં આગળ માહોલ બહુ સોકનો મોજો ખાલી રહ્યું અચ્છા જે સીકો ટક્કર મારતી જાય છે એના વિરુદ્ધ કે કાર્યવાહીની માંગણી માંગણી તો કરવી જ પડશે કોઈને કોઈ વળતર આપે કોઈ ધરાભાઈ બોટમાં હતા આ ત્રણ દિવસથી એમ મેસેજ મળ્યો કે બોટ નીચે ઉંધી પડીલી છે એને ત્રણ દિવસથી કાઢે છે પણ નીકળતી અટાને પાઠે નત

લક બીજો ક્યાં ન કેવા મળતા મારો એક દીકરો જો બોટમાં ગયોસ ઓસ્ટેનો ને ભાઈ મજૂરી કરે ને આ છોકરો નામ શું છે ને કેટલા વર્ષનો છે નાથો બોટમાં કોણ જાય છે નાથો આપડે ભાઈ દીનો બોટમાં ગયો એ તે દીનો દીનો ગયો બરા દીકરા ન દેખરો ઓકે ઓ કેરનો બોટમાં જાય છે કીધું તો મ જાય હે છે અચ્છા અત્યારે ક્યાં છે અત્યારે ક્યાં ન્યા બીજું કયો ત્યાં શું કરે અત્યારે અત્યારે એની બોટ ડૂબી ગઈ